नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय गुजराती पाठ छ भीखो एनो भाग बीजो। हवे दरेक विद्यार्थी ध्यान राखजे, खावानो तो भाई लावे त्यारे, पण ए गयो छे क्या? क्यानो गयो छे? पाछळथी लारीवाळाए हटो भाई हटोनो अवाज आवता हूँ एक तरफ खस्यो ने सिंगोड़ावाळाना एक ज जातना स्वरोथी स्वरोनी वच्चे थई पगथी पर चढ़ी गयो। हवे ध्यान राखजो, खावानुं तो भाई लावे त्यारे, आ शब्द कोण बोले छे? माँ बोले छे नाना छोकराने के खावानुं तो भाई लावे त्यारे, पण ए गयो क्यां? एम के क्यारनो गयो हतो? हजी पण ना आव्यो? एम के पाछळथी लारीवाळो हटो भाई हटो, आपणे पण रोड पर चालता होय तो हटो भाई एवा अवाज सांभळीए छे, अने ए अवाजथी हूँ एक तरफ खस्यो अने सिंगोड़ावाळाना एक ज जातना स्वरोनी वच्चे पगथी पर चढ़ी गयो। सिंगोड़ावाळो लारीवाळो हटो भाई बूमो पाड़तो हतो एटले लेखक पगथी पर चढ़ी गया। फूलोनी छाबड़ीओ पर, नारियेळ पर, साबु पर, गोळ पर, एम अनेक पदार्थों पर फरती दृष्टि सामेना रस्ता पर मिठाईनी बे दुकानो छे, तेनी आगळ जामेली लोकोनी ठठ तरफ खेंचाई। कांईक तहेवार हतो ने बन्ने दुकानदारोए रोशनी करी हती, मारा पगला सहजे ते तरफ वळ्या। हवे जो बराबर ध्यान राखजो के फूलोनी छाबड़ीओ पर, जो फूल वेचवावाळा होय एनी छाबड़ीओ पर, पछी नारियेळ पर, साबु पर, गोळ पर, एम अनेक पदार्थों पर फरती दृष्टि एटले आजूबाजू, दृष्टि एटले नजर, आजूबाजू बधे आ बधी जग्या नजर करे छे। सामेना रस्ता पर मिठाईनी कई दुकानो हती? केटली? बे दुकानो हती। अने आगळ जामेली लोकोनी ठठ, ठठ एटले भीड। जो बधा ध्यान राखजो के ठठ एटले भीड હતી। એ તરફ એ દિવસે લાગ્યું કે કાંઈક તહેવાર હતો। જો કોઈક તહેવાર હોય ત્યારે તમે આપણા દાહોદમાં પણ રતલામી શ્રીકૃષ્ણ બધી જેવી હોટલો હોય ત્યાં કેવી ઠઠ જામે છે, ભીડ જામે, એમ તહેવાર હતો। અને બંને દુકાનદારોએ રોશની કરી હતી, મારા પગલા સહેજ તે તરફ વળ્યા। એટલે લેખક એ તરફ જાય છે। આપણે પણ તમે જોજો, કોઈ તહેવાર હોય ત્યારે રતલામી કે શ્રીકૃષ્ણ કે મોટી મોટી જે હોટલો હોય ત્યાં રોશની કરી હોય, ફૂલાર કર્યા હોય, કેવી સરસ સજાવી હોય અને લોકો તેને દેખીને આકર્ષાઈ જાય છે। હવે જુઓ, દુકાનમાં ગોઠવેલી મીઠાઈ જોવાને જોવા માટે ઘણા ખરા ઊભા હતા। કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુજળા તરફ જોઈ રહ્યો હતો। અચાનક એને જોયો, ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી। જો હવે બધા બરાબર ધ્યાન રાખજો કે દ્રષ્ટિ ચોંટી રહી એટલે એક જ તરફ સતત જોઈ રહ્યો હતો। હવે આપેલો જે છોકરો હતો એ કોણ હશે? ભિખુ। તમે ધ્યાન રાખજો, આગળ આપણે પહેલા ભાગમાં શીખ્યા એ ભિખુ નામનો છોકરો, એ દુકાનમાં કેવી સરસ મીઠાઈઓ જોવા, ઘણા ખરા લોકો તો જાણે કેવી રીતે ગોઠવી છે, કઈ કઈ મીઠાઈઓ મળે છે એ જોવા માટે જ ઊભા હતા, પણ કેટલીક પારસી બાઈઓ, પારસી જાતિની બાઈઓ એટલે મેડમો, સ્ત્રીઓ, એ મીઠાઈની ખરીદી કરતી હતી। જો કઈ સ્ત્રીઓ ખરીદી કરતી હતી મીઠાઈની? તો પારસી બાઈઓ। પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી, જો હવે બધા બરાબર ધ્યાન રાખજો કે અત્યંત તૃષ્ણાથી એટલે તૃષ્ણા એટલે ઈચ્છા, ખાવાની ઈચ્છાથી, અનિમેષ એટલે મટકું માર્યા વગર એવો અર્થ થાય, મટકું માર્યા વગર આપણે આંખનું પાપણ પણ ન પડે એ રીતે એક ધારી નજરે જોઈ રહે છે, અને મીઠાઈના થાળ તરફ, એમાં એ ખાસ કરીને કઈ મીઠાઈ તરફ જોતો હતો? જલેબીના ચકચકિત કરેલા ગુજળાઓ તરફ આ છોકરો એટલે કે પેલો ભીખુ એ જોઈ રહ્યો હતો। અચાનક મેં એને જોયો, ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ જ્યાં ત્યાં ચોંટી રહી હતી। દ્રષ્ટિ એટલે જરાય નજર એની ખસતી ન હતી, કઈ મીઠાઈ તરફ ખસતી ન હતી નજર? તો જલેબીના ગુજળા જે હતા ચકચકિત એના તરફ। એના અંગ પર એકે સાજું લુગડું ન હતું કે ચહેરા પર આશા નિરાશા એવા કોઈ જાતના ભાવ ન હતા। હું ધીમેથી ગોળ ચકરાવા ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભોને એના પર નજર ઠેરવી, તે શાંત
લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. હવે બરાબર ધ્યાન રાખજો કે આ છોકરા પાસે જો આપણી પાસે તો કેટલા બધા ઢગલાના ઢગલા કપડાં, કયા દિવસે કયું કપડું પહેર્યું એવું થઈ જાય છે. ઘણીવાર ઘણા છોકરાની પરિસ્થિતિ એટલી સારી હોય છે મા બાપની તો, પણ અહીંયા તો આ છોકરા તે એક પણ સાજું લુગડું ન હતું એટલે આખા કપડાં બધા ફાટેલા હતા. એના ચહેરા પર કોઈ આશા કે નિરાશા એવા કોઈ જાતના ભાવ હતા નહીં. મળે તોય ને ન મળે તોય એવી આશા કરી હતી નહીં. પણ ધીમેથી ગોળ ચક્રાવો ખાઈને એટલે ગોળ ગોળ ફરીને આટો મારીને લેખક જુએ છે અને છોકરાની પડખે ઊભા રહીને દૂર અંધારામાં જુએ છે અને નજર ઠેવી, ત્યારે આ છોકરો કેવો હતો? એકદમ શાંત બની ગયો હતો. શાંત બનેલો, લીન બની ગયો, એક ધ્યાનથી પેલી જલેબીના ગુજરાત જોતો હશે એમ જલેબી નીરખી રહ્યો હતો. હવે ધ્યાન રાખજો કે અહીંયા તમને આ દુકાનો દેખાય છે. આ જો આ મીઠાઈવાળા અહીંયા આખી ફરતી દુકાન દેખાય છે. તમને પણ આપણને પણ જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય અને એમાંય નાના છોકરાને કોઈ પણ મીઠાઈ જુએ એટલે એના મોઢામાં પાણી આવી જાય. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાન, સમજો એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો, પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો, અર્ધી આશામાં અર્ધી ગેલછામાં. હવે ધ્યાન રાખજો બરાબર, આ એક છોકરો સાંભળજો, બરાબર એ બેઠેલો હતો અને સમાધિ એટલે જાણે ઊંડું ધ્યાન ધરતો હોય ને એ રીતે આકર્ષાયેલા આ એક જુવાને શું કર્યું, પેલી જલેબીનું પડીકું એક બંધાવે છે. પાસે પાસે એટલે 250 ગ્રામ, આપણે કહીએ છીએ ને 500 ગ્રામ એટલે શેર કહેવાય, અને પાસેર એટલે અડધો શેર, એટલે કે 250 ગ્રામ જલેબીનું પેલા એક વ્યક્તિએ બંધાવ્યું પડીકું અને તેમાંથી શું કરે છે, એકાદ જલેબી કાઢી અને એ ખાતો ખાતો છોકરા પાસેથી પસાર થયો. હવે છોકરાને તો એમ કે અડધી આશામાં એટલે અડધી કદાચ આપશે એવી આશામાં, અડધી ગેલછામાં. ધ્યાન રાખજો બરાબર કે ગેલછા એટલે ધૂન લાગવી, એમ અડધી આશામાં અડધી ધૂનમાં કે કદાચ મને આપી પણ દે એવી આશામાં એ ત્યાંથી જાય છે. છોકરાએ જરાક હથેળી લંબાવી, સુગંધ લઈ શકાય એટલી નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતે ભોઠે પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. હવે બરાબર ધ્યાન રાખજો કે આ છોકરાની કેટલી ખરાબ પરિસ્થિતિ છે અને એણે પોતાને એટલી જલેબી ખાવાની ઈચ્છા છે છતાં પણ જલેબી ખાઈ શકતો નથી. અને પેલા પડીકાવાળા જુવાન તો ત્યાંથી પસાર થતા હતા, પહેલાં તો આમ થોડો હાથ લંબાવે છે, કદાચ આપશે એમ કરીને હાથ લંબાવે છે. નજીકથી જો હાથ લંબાવી દેખ્યો, સુગંધ પણ એટલી નજીકથી ગઈ, એટલી સરસ જલેબીની ગરમ ગરમ જલેબી હશે અને એની સુગંધ પણ લઈ લીધી. હાથ લંબાવી જોયો પણ છતાંય મળી નહીં, જલેબી આપતો નથી પેલો ભાઈ. એટલે એનું મોઢું તો પાણી પાણી થઈ ગયું, ખાવાની તીવ્ર ઈચ્છા. જો મોઢું પાણી પાણી થઈ ગયું એટલે મોઢું પાણી પાણી થઈ એટલે આપણા મોઢામાં પણ પાણી આવી જાય એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થઈ એમ કહી શકાય. પણ થોડોક અંગૂઠા પર જરાક ઊભો થયો, થોડોક નીચો થયો, ફરી શરીરને ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ તેણે પોતાના લઘર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. જો ધ્યાન રાખજો બરાબર કે અહીંયા ભોઠો પડી જાય છે, શરમિંદો થઈ જાય છે. જો આપણે પણ ખાવાની ઈચ્છા દર્શાવીને કોઈ ન આપે, આપણે હાથ લાંબો કર્યો માંગીએ અને ન આપે તો આપણે પણ ભોઠા પડી જાય, ઝંખવાણા પડી ગયા એમ કહેવાય અને શરમાઈ ગયા એવું. અને આખરે એણે લઘર વગર કંગાલ, જો લઘર વગર હોય એટલે ધ્યાન રાખજો કે ચીથરે હાલ હોય એવા ફાટેલા તૂટેલા અને કંગાલ એટલે ગરીબ એવા પહેરણ એટલે કપડામાં પોતાનો હાથ આમ છુપાવી દીધો હતો. હવે ધ્યાન રાખે બધા આગળ. પાછળ મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યું ને પેલો ઊભેલો કોઈએ જાજા અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે અને તારે લેવાનું એ શું હોય એમ કહી તેને ધિક્કાર્યું. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય?
તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. હવે જો કેટલું ખરાબ અને કરુણ એવું આ દ્રશ્ય દેખાતું, તમે તમારી સાથે આ પાઠ વાંચો સમજો ત્યારે તમારી સામે આ જ છોકરાનું દ્રશ્ય જો નજર સામે ખડું થઈ જાય તો તમે ખરેખર પાઠ સમજ્યા છો એમ કહી શકાય. હવે પાછળથી શું થાય છે, મોટરના ભૂંગળાનો અવાજ આવે છે. આગળથી પાછા એક શું કહે છે, કોઈક લડે છે ને કે એમ કે તારી પાસે આગ પણ નથી કે શું, આંધળો છે એમ કે આટલો મોટરનો અવાજ કરું છું તો ખસતો નથી એમ. કોઈ પારસી બાનુની સાથે જે પટાવાળો આવ્યો હતો એ પટાવાળાએ આવું બરાબર છોકરાને ધમકાવી કાઢ્યો કે તારી પાસે આગ પણ નથી કે શું એમ કે દેખાતું નથી એમ. ને પેલા ઊભેલાએ તો કોઈએ તો પાછું શું કીધું, જા જા એમ કે અહીં કેમ તું ઊભો છે એમ કે તારે શું લેવાનું છે અને તારે લેવાનું પણ શું હોય, આવા શબ્દોથી ધમકાવી કાઢ્યો, ઉતારીએ પાડ્યો બરાબરનો. એમ કહી તેને ધિક્કાર્યો. બધા વેગને પોતે પોતાની બધી ઈચ્છાઓને દાબતો હોય એ રીતે તે ધીમે અને દ્રઢ એટલે મક્કમ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર એણે ખેંચી લીધી. હવે બિચારા છોકરાએ કે હવે એ નજર કરતો નથી જલેબી કે કોઈ મીઠાઈને જોતો નથી, ને અત્યંત આર્ત સ્વરે, આર્ત એટલે દુઃખભર્યા અવાજથી, દુઃખભર્યા અવાજ સાથે હાસ્ય કરીને બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય, એની પાસે પૈસા હોય જ નહીં એટલે કઈ રીતે લઈ શકે. તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. બિચારા છોકરાની કેટલી ખરાબ કે કેટલી ખાવાની ઈચ્છા હતી છતાં પણ કશું ખાઈ ના શક્યો, કોઈએ આપ્યું પણ નહીં, અને એ મુઠ્ઠીવાળને પેલા જે અંદર ખખડેલા પૈસા હતા એનો અવાજ સંભળાય છે સ્પષ્ટ, અને એક પણ દ્રષ્ટિ પાછળ, દ્રષ્ટિ એટલે નજર પાછળ કર્યા વગર, કોઈને જોયા વગર અહીંથી ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકળી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે. સામેની દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી જોઈ અને એને ઝડપથી લેવા આતું મોં પોળું થતું દેખાયું. હવે બરાબર ધ્યાન રાખજો કે આ ભિખારી છોકરો અને એ દુકાને ઊભો અને 6 પૈસા જે પેલા ખિસ્સામાંથી ખકડેલા પૈસા હતા એ 6 પૈસાના દાળિયા એટલે શેકેલા ચણા, જોખાવવું એટલે તોલાવવું, વજન કરાવવું. અચાનક પેલા ભાઈને યાદ આવ્યું કે આ પેલી સ્ત્રીનો છોકરો તો નહીં હોય એમ, કે એના એ શબ્દો આવ્યા એટલે કદાચ દરવાજાની સાંકળી નેળમાં, જો સાંકળી નેળમાં એટલે સાંકળો જે રસ્તો હતો અને પેલી સ્ત્રી બેઠી હતી એનો કુટુંબનો આ છોકરો હશે અને એનો સ્તંભ હશે. સ્તંભ એટલે અહીં આધારે, આમ સ્તંભ એટલે થાંભલો થાય પણ આ પાઠને આધારે તો સ્તંભ એટલે એનો આધાર હશે, પેલી સ્ત્રીના છોકરાના બધાનો આધાર હશે. કદાચ શું એમ જ હશે એવું વિચાર્યું અને ખરેખર એ જ હતું. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી ભરી. તેમાંથી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી, અધ્ધર એટલે થોડું ખાવા માટે મોં પોળું કરે છે અને અધ્ધર જાય, થોડું મુઠ્ઠી આગળ અધ્ધર ઊંચે કરી અને મોઢામાં નાખવા જાય છે. ઝડપથી એમ કે આતું મોં પોળું થતું દેખાય છે ખરું પણ હવે ખાય છે કે નહીં એ જોજો તમે. મારી નજર પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચું આવતું જોયું. તેનું વદન ગરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટાળીને તે 3 દરવાજા તરફ ચાલ્યો. હવે જો બરાબર ધ્યાન રાખજો કે મારી નજર એટલે લેખકની નજર પેલા ભિખારીના મોંને બંધ થતું, જો એણે મોડું પોળું કર્યું, હાથમાં દાળિયા પણ લીધા, ખાવાની ઈચ્છા પણ કરે છે, તેમ છતાં એણે પાછા દાળિયા પર મૂકી દે છે ચિથરે હાલ જે કપડું હતું એમાં, અને એણે શું કર્યું કે એનું વદન એટલે મોડું ચહેરો કરમાઈ ગયો અને એણે પાછા દાળિયા મૂકી દીધા. દાળિયાની મુઠ્ઠી એમને એમ પાછી ચિથરામાં પેસી જતી હતી એટલે ફરી મૂકી દીધા. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટાળીને તે 3 દરવાજા તરફ ચાલ્યો ગયો. જો હવે બધા બરાબર ધ્યાન રાખજો કે આ છોકરો પોતાને ભૂખ છે, એનું દુઃખ પણ છે, છતાં પણ એ
खाई सकते नहीं। भूखनू दुख गली जाऊँ एट भूखनी पीड़ा ने भूली जाए। भूखनू दुख गली जाऊँ एट भूखनी पीड़ा गली जाए भूली जाए। आखिर एने शू कर आ चित्रो वीटाड़ी ने त्रण दरवाजा तरफ चाली गयो। एट्ले खरेखर पेली स्त्री आ छोकरो हतो अने बधा आधार हतो। अने पेली स्त्री पासे ज गयो। पेला छोकरा एने वळगी ज पड़िया ने स्त्रीए पोतानी फाटेल तूटेल गोदड़ी पर तेने बेसाड़ीने पूछू, बेटा ते कई खाधु? जो आ माना शब्दों से ध्यान रखो बराबर। कोईपण माँ होय ते पोते भूखी रही अने पोताना छोकरा ने खवड़ावे छे, आ मातृ प्रेम देखाय छे। परंतु अहीं तो आ छोकरो जे आ बधानुं भरण पोषण करी रह्यो छे भीख मांगीने। एने पेली स्त्री पासे जई अने गयो त्यारे पेली स्त्री पासे ज गयो एटले लेखकने खबर ज पड़ी गई कि आ एनो छोकरो छे। पेला छोकरा तो ए छोकरा ने जता ज वींटळाई गया, वळगी ज पड्या। अने स्त्रीए पण पोतानी जे फाटेली तूटेली गोदड़ी हती एमां बेसाड़ी दीधो अने पूछू, बेटा ते कई खाधु खरु? एम मारा अंगे अंगमांथी टाढनी चमकारी पसार थई। जो आ मारा अंगे अंग अंग एटले शरीरमां शरीरमांथी टाढनी चमकारी आपणे पण रुवाड़ा ऊभा थई जाय एवी आ संवेदना भरी कथा छे। एटले आ संवेदना दुखनी कथा सांभळीने आપણને પણ રૂવાડા ઊભા થઈ જાય એમ આ લેખકને પણ રૂવાડા ઊભા થઈ જાય છે। હા માં તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો। જો ધ્યાન રાખજો કે હા માં એમ કે એવો શાંતિથી જવાબ આપે છે, મેં બહુ દાળિયા એટલે ચણા ખાધા છે, ખૂબ પાણી પીધું છે અને પછી હું આવ્યો। હવે તમે જ પાઠ શીખ્યા તમને ખબર પડી કે છોકરાએ દાળિયા પણ નહોતા ખાધા, જલેબી પણ નહોતી ખાધી કે કોઈ પાણી પણ પીધું ન હતું, પરંતુ પોતાના ભાઈ ભાંડુઓ અને માં ભૂખ્યા ન રહે એ હેતુથી એણે માં પાસે શું બોલે છે અસત્ય જૂઠું બોલ્યો છે। અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ, આટલી વાર સુધી ક્યાં બેઠો હતો, ક્યાં રોકાયો હતો ભાઈ? માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી। જો ધ્યાન રાખજો, માં પેલી જલેબીની દુકાન છે ત્યાં મને શેઠિયાએ જલેબી ખવડાવી। હે હા માં, જો હવે જલેબી ખવડાવી હતી ખરી? તો ના, જલેબી કોઈ શેઠિયાએ ખવડાવી નહોતી કે કોઈ ખરીદવાવાળાએ પણ ખવડાવી ન હતી, પરંતુ એ માં પાસે એ શું કરે છે, જૂઠું બોલે છે જલેબી તો હે એમ કે તને જલેબી ખવડાવી એવું કહે છે, પણ જલેબી ખરેખર ખવડાવી નહોતી। અમારો ભાગ અમારો ભાગ કરતા છોકરા તો કૂદી જ પડ્યા અને છોકરો શર્મિંદો થઈ ગયો। માએ તેને તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કરી। જો હવે ધ્યાન રાખજો બરાબર કે અમારો ભાગ અમારો ભાગ એમ કરીને નાના છોકરાઓ તો કૂદી પડ્યા અને આ છોકરો ભીખું શર્મિંદો થઈ ગયો। કેમ કે એણે ચૂઠું બોલીને મને શેઠિયાએ જલેબી ખવડાવી છે એવી વાત કરી અને છોકરા કૂદી પડ્યા કે અમારો ભાગ કઈ છે ભાઈ, લાવ લાવ એમ કે અમારો ભાગ ક્યાં છે, ત્યારે આ છોકરો શર્મિંદો થઈ ગયો, ઝંખવાણો પડી ગયો, શરમાઈ ગયો। માએ તેની સામે આમ જાણે ચણા ઠપકો આપતી હોય ને એમ અને સંતોષથી જોયા કર્યું, બેટા એવું હોય તો પોતાના ભાંડરડાના માટે થોડુંક રાખીએ, તું તો મોટો, તારા પાળિયા આ મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા? હવે જો ધ્યાન રાખજો બરાબર કે બેટા એવું જો હોય કોઈ તને કશું ખવડાવે આપે તો થોડું એમ કે ભાંડરડા, ભાંડરડા એટલે ભાઈ બહેનો માટે પણ થોડુંક રાખીએ, તું તો મોટો છે અને તારા પાળિયા જ અમે બધા પાળીશું કે પળાઈશું, પોષણ અમારું થઈ શકશે, તું દાળિયા ક્યાંથી કાઢ્યા? એમ કે દાળિયા એટલે ચણા ક્યાંથી લાવ્યો? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને। જો મેં બધા જ બરાબર ધ્યાન રાખજો કે સારવું એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું, એક દુકાનવાળાના ત્યાંથી બરફ એમ કે એક જગ્યાથી બીજી જગ્યાએ સાર્યો એટલે લઈ ગયો, એના મને તેણે 10 પૈસા આવ્યા। હા કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 6 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10। જો ધ્યાન રાખજો પહેલાં 6 6 કરે છે અને છેવટે એણે કહી નાખ્યું કે 10 પૈસાના લાવ્યો છું। આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાના ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી અને દાળિયા પણ ન ખાધા અને ખોટું બોલ્યો, એને મદદ મદદ એટલે શું સમજવું, એને મદદ કરવી જોઈએ એવું થાય કે આવી વખત ઘણી વખત આવા જીવનને જરાક ટેકો આપ્યો હોય, આધાર આપ્યો હોય, બધા જ વ્યક્તિને ભિખારી ગણીને આપણે ઘણીવાર એને ધિકારી નાખીએ છીએ અને ઉદ્યોગ કરવા માટે, ઉદ્યોગ એટલે સાંભળજો કે રોજગાર ધંધો કર, આપણે પણ ઘણી વખત કહીએ ચાલ ચાલ ફૂટ એમ કે ચાલ અહીં રસ્તામાં એમ કે ખાલી ખાટો હેરાન નથી કરે,
એમ કે ચાલ કોઈ મજૂરી કરવા જા, કોઈ રોજગારી નથી, આ કોઈ રોજગારી મેળવ, કામ કરવા જા, ચાલ મારા ઘેર કચરા પોતું કર, ચાલ 50 રૂપિયા આપીશ. આવું કરીને ઘણી વખત આપણે ખરેખર બાળકની પરિસ્થિતિ જોતા નથી, સાંભળતા નથી અને આવી રીતે ધિક્કારી કાઢે છે. ખરેખર ધિક્કારવું ન જોઈએ. અને આ છોકરાએ તો ભાઈ બાંધુ માટે જલેબી જતી કરી, દાળિયા પણ જતા કર્યા, ન ખાધા અને ખોટું બોલ્યું. હવે આવા વ્યક્તિને આપણે શું કરવું જોઈએ? મદદ કરવી જોઈએ. એમાં દુર્વાક્ય છે. ઉતાવળથી ખિસ્સામાં પડેલો હાથ પાછો ફર્યો. ધોબીએ ધોયેલા કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ ચોટી. મેં હોટલે ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. જો હવે લેખક શું કહે છે કે ઉતાવળથી પહેલાં કોટમાં કે ના ખિસ્સામાં હાથ ગયો હતો, પરંતુ પૈસા મળ્યા નહીં. કેમ કે આ ધોબીના ઘેર ધોવા આપ્યો હતો અને સાબરમતી નદીની થોડીક થોડીક ઝીણી ઝીણી રહેતી, એમ કે આ ધોબીને ત્યાં ધોવા આપ્યા એ કોટમાંથી નીકળે છે. અને મેં હોટલમાં જો પૈસા બગાડી દીધા અને સિનેમામાં પણ બગાડી દીધા, એટલે આ એમ કે આજે હોટલ અને સિનેમાને લેખક બીજી વખત સંભાળે છે, યાદ કરે છે. છે કે એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ, એમ કરીને જોડે જઈને પૂછે, તારું નામ શું છે બેટા? છોકરા એમ કે અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથમાં હાથ લઈ મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. જો હવે આ વિશ્વાસ ના આવે એવી રીતે સમજો, એની સામે જોઈ અને અત્યંત પ્યારથી વાલથી હાથમાં. જો આપણે કોઈ બાળક પાસેથી વાતમાં વાત કઢાવવી હોય તો એને એટલો બધો પ્રેમ કરવો, એટલો બધો પ્રેમ કરવો અને પ્રેમથી વાત કઢાવી લે તો ખરેખર બાળક સાચું બોલી જાય. એટલે છોકરા કે તે જલેબી ખાધી એ પણ મેં જોઈ, તે દાળિયા ખાધા એ પણ મેં જોયા, પણ તારું નામ તો બોલ. એમ કે પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું અને નીચું જોઈને બોલ્યો, મારું નામ ભીખુ સાબ. જો ધ્યાન રાખજો, સાબ એટલે સાહેબ. પોતાની વાત હવે કળાઈ ગઈ છે, વાત કળાઈ જવી એટલે વાત સમજાઈ જવી, એ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોડું મલકાવ્યું, ખુશ થઈ અને નીચું જોઈને બોલ્યો કે મારું નામ ભીખુ સાબ, મારું નામ ભીખુ છે સાહેબ. આવું એ બોલે છે. હવે આ તમે પાઠ બરાબર સમજી ગયા હશો. સંવેદના કથા હતી, દુઃખી વ્યક્તિની કથા હતી. હવે તમે પણ આ પાઠ શીખ્યા પછી દરેકે દરેક વિદ્યાર્થી કોઈ દુઃખી માણસને જોઈને દયા કરીને એને જરૂર મદદ કરશો. ધન્યવાદ.